સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ગરીબ પરિવારના બાળકોને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે તે માટે નવસર્જન મહિલા પરિષદ દ્વારા ગાંધી પ્રતિમા ખાતે પોસ્ટરો અને બેનર્સના દેખાવો યોજીને પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. સુરતમાં નવસર્જન મહિલા પરિષદ દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તથા સુમન શાળાઓમાં ગરીબ પરિવારના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે બાળકો સહિત શ્રમજીવી પરિવારને સાથે રાખી ગાંધી પ્રતિમા ખાતે પોસ્ટરો અને બેનર્સના દેખાવો યોજીને પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બાળકો અને શ્રમજીવી પરિવારો જોડાયા હતા. અમે આજે ગાંધીબાગમાં ભેગા થયા છે કે અમારા જે પ્રશ્ન છે કે અમારા જે 1-7 ધોરણ સુધી 8 ધોરણ તમામ વિસ્તારોમાં સ્કૂલો છે, સરકારી જે સરકારે આપેલી છે સ્કૂલ 8 ધોરણ છે, પણ એના માટે અમારા જે મહિલા સંગઠનના બહેનોને દ્વારા એ કહેવા માંગે છે અમે લોકો કે 8 ધોરણ પછી જે છોકરીઓ 9મા ધોરણમાં બાળકો બનવા માટે સુમન હાઈસ્કૂલ જે મરાઠી ધોરણ છે કે ઉર્દુ છે ગુજરાતી છે એ ધોરણ જે આટલા બાળકોને હોવું જોઈએ એટલું નથી, ઓછું છે, તો 20,116 સંખ્યા બાળકોની છે તેનામાં 4,000 ટકાવાઈઝ જ બાળકોને લેવામાં આવે છે અને પછી 16,000 બાળકો રખડતા ફરે છે, કોઈ દીકરીઓને ઘરે મૂકી દે છે, શિક્ષણથી વંચિત થઈ જાય છે, બેટી પઢાવ અને બેટી બચાવ એવું કરે છે, પણ બેટી બચે છે પણ પઢાવતા છે, તેને પઢાવવા માટે અમારું એક સદંત છે કે બધા અમારી મહિલા તરફથી કે બેટી પઢાવવા માટે કે 9મા ધોરણથી સુમન હાઈસ્કૂલ વધારે એમને અમે બહુ આશા રાખે છે કે વધારે અને બાળકી ભણે અને આગળ એમનું ભવિષ્ય સુધરે એના માટે અમારા મહિલા સંગઠન દ્વારા અમે આ જે આંદોલન અમે આજે ધરના કરી છે ગાંધીબાગમાં, તો એના માટે અમે લોકો બધા મહિલા મંડળ તરફથી અમે લોકો આશા રાખે છે. કેમેરામેન મિતુલ પરમાર સાથે તરુણા રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ સુરત.